સુરત કડોદરા રોડના અંતરોલી ગામ પાસેથી રિક્ષામાં બેસીને કડોદરા આવવા માટે નીકળેલા એક યુવકને રિક્ષામાં સવાર અજાણ્યા ત્રણ ઇસમોએ તેની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન સેરવી લઈ બાદમાં યુવકને રોડ પર ઉતારી મૂકી નાસી છૂટ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ફરી એકવાર પલસાણાના કડોદરા પંથકમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી તેઓના મોબાઈલ ફોન તેમજ પાકીટ જેવી વસ્તુઓની લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. આવી જ એક ઘટના ગત રોજ કડોદરાના યુવાન સાથે બની. કડોદરા ખાતે અરિયંત પાર્ક નીલકંઠ કોમ્પ્લેક્ષ રૂમ નંબર 202માં રહેતા શિવરાજ ધર્મારામ ચૌધરી કે જેઓ સુરત ખાતે આવેલ રેશમવાલા માર્કેટમાં માર્કેટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ બપોરના 3:00 વાગ્યાના અરસામાં અંતરોલી ગામ પાસે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા ત્યારે સુરત તરફથી એક રિક્ષા નંબર આવતા તેઓમાં બેસી ઘરે આવવા નીકળ્યા અને રિક્ષામાં 3 અજાણ્યા યુવાનો પણ બેઠા. રિક્ષા થોડે દૂર જતા રિક્ષામાં બેસેલા ત્રણેય વ્યક્તિઓએ જણાવ્યું કે અમને બેસતા ફાવતું નથી. આ યુવાનને ઉભા થઈ આગળ પાછળ થવાનું જણાવી યુવાનની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી 5000ની કિંમતનો ફોન સેરવી લીધો અને ત્યારબાદ રિક્ષા ચાલકે રિક્ષા અંતરોલીથી ભૂરી ફળિયાની વચ્ચે ઉભી રાખી અને જણાવ્યું કે બેસતા ફાવતું નથી જેથી તું બીજી રિક્ષામાં આવ એમ કહી ભાગી છૂટ્યા. મોબાઈલ ફોન સેરવી લેનાર ચારેય વ્યક્તિઓ 20-25 વર્ષની ઉંમરના જણાતા હતા અને તેઓ હિન્દી ભાષી બોલતા. બનાવ અંગે યુવાને કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.